नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु स्वागत छे। आपणे आजे धोरण 12 मां समाजशास्त्र विषयनी अंदर पुनरावर्तनना भागरूपे हूँ एक नानकड़ो वीडियो बनाईने आपनी समक्ष रजू करूँ छूँ। विद्यार्थी मित्रों, आप बधा जाणो छो कि कोरोनानी महामारीना कारणे फरी एकवार शाळाओनुं शिक्षण कार्य बंद थयुं। हवे परीक्षा एकदम नजीक छे, गमे त्यारे परीक्षानी तारीखो आवशे। तो ए परीक्षा ज्यारे लेवाय त्यारे ए परीक्षामां तमने पड़ती मुश्केलीओ दूर थाय एना माटे आपणे पुनरावर्तनना भागरूपे आवा नानकड़ा नानकड़ा वीडियो बनाईने तमारी समक्ष रजू करूँ कि जेथी करीने तमने परीक्षामां थोड़ी मददरूप थाय। बराबर छे, आपणे जाणीए छीए કે આપણો જે સમાજશાસ્ત્રની અંદર અભ્યાસક્રમ છે એમાં કુલ પાઠની સંખ્યા 1-10 છે। એમાંથી 3 પાઠ રદ કર્યા છે આ વર્ષે સરકારે। 70% અભ્યાસક્રમ રદ કર્યો, જેમાં પહેલો પાઠ, 5મો પાઠ અને 8મો પાઠ, આ 3 પાઠ રદ કર્યા, એટલે આપણે કુલ 7 પાઠ રહ્યા। બીજો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, 7મો, 9મો અને 10મો, આ બધી બધાને ખબર છે, આપણે ક્લાસમાં ચર્ચા થઈ ચૂકી છે, આપણે શરૂઆતમાં શિક્ષણ કાર્ય કર્યું છે, આપણે બધા પાઠો પણ ભણ્યા છે। છતાં પણ એકવાર તમને ખ્યાલ આવે એટલા માટે આની એકવાર રજૂઆત કરી મેં। ફરી એકવાર કહું છું, ધ્યાન રાખજો, 7 પાઠ છે, એમાં પાઠ નંબર 1 આપણો રદ છે, એટલે આપણો જે પાઠ નંબર 2 ત્યાંથી આપણી શરૂઆત થાય છે। હવે પાઠ 2ની અંદર, પાઠ 2નું નામ છે, બધાને ખબર છે, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, આ પાઠનું નામ છે, બધાને કદાચ ખબર હશે। હવે આ પાઠની અંદર આપણે 2 ટોપિક આવે, 1 ભારતીય સંસ્કૃતિ, બરાબર છે, અને બીજો ટોપિક આવે સમુદાય। તમને બધાને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે સૌ પ્રથમ જો ભારતીય સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ, પહેલો ટોપિક આપણે સમજીએ કે પહેલો ટોપિક આપણો ભારતીય સંસ્કૃતિ છે, તો ભારતીય સંસ્કૃતિને સમજતા પહેલાં સંસ્કૃતિ વિશે જાણી લઈએ તો વધારે સારું। અને સંસ્કૃતિ વિશે આપણે ધોરણ 11માં પણ ભણ્યા હતા, ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું, ક્લાસમાં મેં તમને કીધું હતું, સંસ્કૃતિ એટલે શું? તો કે કોઈ પણ એક માનવ સમુદાયની જીવન જીવવાની રીત, ફરી અહીં લખું તો, કોઈ પણ એક માનવ સમુદાયની જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ, જીવન જીવવાની કળા એટલે સંસ્કૃતિ। તમને યાદ છે એક બહુ સરસ સમાજશાસ્ત્રી મેલિનોવસ્કી, એની વ્યાખ્યા પણ બહુ સારી છે, એ થોડી મોટી છે। મેલિનોવસ્કીએ વ્યાખ્યા સંસ્કૃતિની વ્યાખ્યા આપતા આપણને કીધું છે કે સંસ્કૃતિ એટલે વારસામાં મળેલા ઓજારો, હથિયારો, સાધનો, ચીજવસ્તુઓ, ટેકનિકલ પ્રક્રિયાઓ, વિચારો, મૂલ્યો અને ટેવોની બનેલી છે। બસ આ બધાથી બનેલી વસ્તુ એટલે સંસ્કૃતિ। પણ અત્યારે આપણે સંસ્કૃતિ વિશે બહુ વધારે ભણવાની જરૂર નથી, પણ આપણને ખબર હોવી જોઈએ સંસ્કૃતિ એટલે શું અને સંસ્કૃતિના પ્રકાર આપણે બધા જાણીએ છીએ। સંસ્કૃતિના પ્રકાર કેટલા? તો કે 2, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ, બરાબર છે। પહેલો પ્રકાર છે ભૌતિક અને બીજો છે અભૌતિક। હવે ભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય એના વિશે ટૂંકમાં કહી દઉં, તમને બધાને ખબર છે, જે વસ્તુને આપણે જોઈ શકીએ, અડી શકીએ, સ્પર્શ કરી શકીએ એ એટલે ભૌતિક સંસ્કૃતિ। દાખલા તરીકે મકાન, ઘરનું ફર્નિચર, ફ્રીજ, ટીવી, ગાડી, મકાન, શાળાનું બિલ્ડિંગ, તો આ બધી વસ્તુ જેને આપણે સ્પર્શ કરી શકીએ, અડી શકીએ, જે આપણી પાસે છે એ એટલે ભૌતિક સંસ્કૃતિ, ખ્યાલ આવ્યો। અને બીજું અભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય? તો કે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી,
જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ જેને આપણે મહેસૂસ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, એ એટલે અભૌતિક સંસ્કૃતિ. દાખલા તરીકે વિચાર, દાખલા તરીકે સમજણ, ધર્મ, કલા. તો આ બધું શું છે? તો એ અભૌતિક સંસ્કૃતિ છે. વિચારો, મૂલ્યો, ટેવો, આ બધી અભૌતિક સંસ્કૃતિ કહેવાય. જ્યારે મકાન, ફર્નિચર, રાસરચીલું, ગાડી, બંગલો, તો આ બધું ભૌતિક સંસ્કૃતિ છે. અહીંયા આપણે સંસ્કૃતિ, સંસ્કૃતિના પ્રકાર વિશે થોડીક સમજૂતી મેળવી. આપણો મેઇન ટોપિક છે ભારતીય સંસ્કૃતિ. શું વિદ્યાર્થી મિત્રો? ભારતીય સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરીથી તમને કહું છું, પુનરાવર્તનના ભાગરૂપે હું એક નાનકડો વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકું છું. ભારતીય સંસ્કૃતિ, મેં આપણે જ્યારે શિક્ષણ કાર્ય ચાલતું હતું, ક્લાસમાં જ્યારે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ કર્યું, ત્યારે તમને ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા મેં 5 વખત કીધી હતી, 2 વખત લખાઈ હતી, તમને બધાને બોલાવી હતી. કદાચ તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને હાલ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા જે છે એ તમને મોઢે આવડતી હશે. ન આવડતી હોય તો હું એકવાર બોલી નાખું છું. ભારતીય સંસ્કૃતિ એટલે વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા, વિવિધતા, સાતત્યતાના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ફરી બોલું વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સમક્ષ લખી પણ છે, ધ્યાન રાખજો. ભારતીય સંસ્કૃતિ એટલે વિશાળતા, વિવિધતા, એકતા, બિન સાંપ્રદાયિકતા, સાતત્યતા ના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ બી અથવા સી, હવે આ બી અને સી એ શું છે એ પણ તમને ખબર જ છે, બરાબર છે? મારે કહેવાની જરૂર નથી કે આપણે જ્યારે વાર્ષિક પરીક્ષાનું પેપર જ્યારે લેવાય અને તમે પેપર આપવા જશો ત્યારે પેપરની અંદર 5 વિભાગ આવશે. પહેલા વિભાગમાં વિકલ્પો હશે, બીજા વિભાગમાં 1 વાક્યના પ્રશ્નો હશે, ત્રીજો વિભાગ એટલે સી વિભાગ જેમાં ટૂંકા જવાબો હશે, ટૂંકા પ્રશ્નો, 2-3 વાક્યમાં ઉત્તર આપવાના, ડી વિભાગ હશે જેમાં ટૂંકનો જ હશે, અને ઈ વિભાગ હશે જેમાં સવિસ્તાર પ્રશ્ન હશે. તો એમાં આ પ્રશ્ન બી વિભાગ અથવા સી વિભાગમાં પૂછાઈ શકે છે કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપો. ફરી એક બીજો પ્રશ્ન એક બોલી જોઉં, મને યાદ આવે છે અત્યારે, કે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ છે? તો એક શબ્દ હું એ લખું છું, ભાતીગળ સંસ્કૃતિ. કેવી સંસ્કૃતિ? ભારતીય સંસ્કૃતિ કેવી છે? ભાતીગળ સંસ્કૃતિ. તમને બધાને ખબર હશે, કદાચ મારી આ શબ્દ લખ્યો તમને યાદ આવી ગયું હશે. ખબર છે, મેં ક્લાસમાં કહેતો હતો કે ભારતીય સંસ્કૃતિ એટલે ભાતીગળ સંસ્કૃતિ. ત્યારે મેં તમને પૂછ્યું છું, ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? તમને ખબર છે, તમારામાંથી કોઈને એવો પ્રશ્ન થાય છે કે ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? ત્યારે મેં તમને એક હસવા જેવું ઉદાહરણ આપ્યું હતું, ભાતીગળ સંસ્કૃતિ એટલે 94. ત્યારે તમે બધા હસ્યા હતા. હજુ પણ ફરી કહું છું, ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? તો કે 94. તમને કહે સાહેબ એ 94 એટલે શું? તો કદાચ બધાને યાદ આવી ગયું હશે. તમે જુઓ 94ની અંદર શું હોય, તો એમાં જુદી જુદી વસ્તુઓ, સેવ હોય, ગાંઠિયા હોય, ફૂલવડી હોય, શક્કરપાળા હોય, મમરા હોય, દાળ હોય, બધી જ વસ્તુ ભેગી થાય અને એ બધા મિક્સથી બને એ એટલે 94. તો ભારતીય સંસ્કૃતિ છે ને એ ભાતીગળ સંસ્કૃતિ છે. આપણે બધા જાણીએ, હું ટૂંકમાં સમજાવી દઉં, કદાચ તમને જલ્દી ખ્યાલ આવી જશે. આપણે બધા જ જાણીએ છીએ કે ભારત દેશની અંદર અનેક પ્રજાઓ આવી અને ગઈ, આવી અને ગઈ. સૌથી પહેલાં ફ્રેન્ચો આવ્યા, અને પછી ડચ પ્રજા આવીને, પોર્ટુગીઝ પ્રજા આવીને, અંગ્રેજો આવ્યા, મુગલો આવ્યા, અનેક પ્રજાઓ આવી. દરેક પ્રજાઓ જ્યારે આવી ત્યારે એ અહીંયા પોતાની સંસ્કૃતિ, પોતાની જીવન જીવવાની રીતો મૂકતી ગઈ. પરિણામ સ્વરૂપ એવું થયું કે ભારતીય સંસ્કૃતિની અંદર
મુઘલ સંસ્કૃતિના લક્ષણો દેખાયા, પોર્ટુગીઝોની સંસ્કૃતિ પણ દેખાઈ, ફ્રેન્ચોના લક્ષણો પણ જોવા મળ્યા, ડચ પ્રજાની પણ જીવન જીવવાની રીતો જોવા મળી, અંગ્રેજો જેવી રીતે જીવતા હતા એ પણ શીખ્યા, મુઘલો એટલે કે મુસ્લિમ પ્રજા જેવી રીતે જીવતી હતી એ પણ લક્ષણો આપણી સંસ્કૃતિમાં દેખાઈ આવ્યા. તો આના કારણે આપણી સંસ્કૃતિ એક મિશ્ર સંસ્કૃતિ બની અને એટલે એનું નામ પડ્યું ભાતીગળ. ભાતીગળ એટલે વિવિધ સંસ્કૃતિઓના ભેગી બનીને બનેલી એક સંસ્કૃતિ. કદાચ ખ્યાલ આવી ગયો હશે, બરાબર. 94 શું છે? અનેક વસ્તુઓથી બનેલી એક વસ્તુ. તો ભારતીય સંસ્કૃતિ શું છે? અનેક પ્રજાઓની સંસ્કૃતિની મિશ્ર બનીને બનેલી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. અને એટલે ભારતીય સંસ્કૃતિને શું કહે છે? ભાતીગળ સંસ્કૃતિ. બે વાક્યમાં પ્રશ્ન પૂછાય છે, વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો, ભારતીય સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ કેમ કહે છે? તો તમે લખી શકો કે ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. ભારત દેશમાં અનેક પ્રજાઓ આવી, ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, અંગ્રેજો, મુઘલો, અનેક પ્રજાઓ આવી અને રહી અને પછી ગઈ. તો એ જ્યારે અહીંયા રહ્યા ત્યારે એમની જે જીવન જીવવાની પદ્ધતિઓ હતી એ અહીંયા મૂકીને ગયા, પરિણામે એમની સંસ્કૃતિના તત્વો આપણી સંસ્કૃતિમાં ભળ્યા. અંગ્રેજો આવ્યા તો એમની સંસ્કૃતિના તત્વો આપણી સંસ્કૃતિમાં ભળ્યા, મુઘલો આવ્યા તો એમની સંસ્કૃતિના તત્વો આપણી સંસ્કૃતિમાં ભળ્યા, પોર્ટુગીઝ પ્રજાના સંસ્કૃતિના જે તત્વો હતા એ આપણી સંસ્કૃતિમાં ભળ્યા. પરિણામ એવું બન્યું કે ભારતીય સંસ્કૃતિમાં અનેક સંસ્કૃતિના તત્વો ભળ્યા અને અનેક સંસ્કૃતિઓની મિશ્ર સંસ્કૃતિ બની અને ભારતીય સંસ્કૃતિ બની ભાતીગળ સંસ્કૃતિ. અને એટલે આજે કહેવાય છે કે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી. ખ્યાલ આવી ગયો બધાને? વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરીથી પુનરાવર્તનમાં બહુ ઝડપથી બોલી જાઉં. શું તમને કંઈ ના આવડે, ભલે સંસ્કૃતિની વ્યાખ્યા આવડે ના આવડે, સંસ્કૃતિના પ્રકાર આવડે ના આવડે, પણ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આવડી જાય તો બહુ છે. ભારતીય સંસ્કૃતિ એટલે વિવિધતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા, સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ, આ એની વ્યાખ્યા. અને ભારતીય સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ કેમ કહે છે તો એની પણ થોડી સમજૂતી. અને એના પછીનો સૌથી મહત્ત્વનો ટોપિક હું અહીંયા લખું છું, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરીથી કહું છું, આપણો પાઠ નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. ભારતીય સંસ્કૃતિ એ આપણો પહેલો મુદ્દો, સમુદાય એ બીજો મુદ્દો. ભારતીય સંસ્કૃતિની અંદર 2 વસ્તુ આવડે, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા 1 અને 2 ભારતીય સંસ્કૃતિના લક્ષણો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો વિદ્યાર્થી મિત્રો કેટલા છે ખબર છે તમને? 6. કેટલા? 6 લક્ષણો છે. પહેલું વિવિધતા અને એકતા, બીજું સાતત્ય અને પરિવર્તન, ત્રીજું ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી સંસ્કૃતિ, ચોથું બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, પાંચમું વૈશ્વિક દ્રષ્ટિકોણ અને છઠ્ઠું વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરીથી તમને કહું છું, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આવડે અને ભારતીય સંસ્કૃતિના લક્ષણો આવડે એટલે આપણો ભારતીય સંસ્કૃતિનો ટોપિક આપણી ચોપડીમાં પૂરો થાય. ધ્યાન રાખજો, ભારતીય સંસ્કૃતિમાં 2 વસ્તુ, વ્યાખ્યા અને લક્ષણો. વ્યાખ્યા મેં તમને કીધી, વિવિધતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા, સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. અને ભારતીય સંસ્કૃતિના લક્ષણો કેટલા? 6 તમારી ચોપડીમાં પણ આપ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન વિભાગ ઈમાં સવિસ્તાર પ્રશ્નમાં પૂછાય છે અને આ વર્ષે પૂછાશે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. માટે તમે આ 6 લક્ષણો મોઢે કરી નાખજો. ફરીથી કહું છું, ભારતીય સંસ્કૃતિના લક્ષણો 6 વિવિધતા અને એકતા, 2 સાતત્ય અને પરિવર્તન, 3 ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી
चार बिन सांप्रदायिक दृष्टिकोण, पांच वैश्विक दृष्टिकोण अने छ व्यक्ति ने महत्व आपती संस्कृति। आटला जो तमने याद रही जाए अने आनी अंदरनू लखाण तमे चोपड़ीमांथी वाँची लेशो तो तमने लगभग आवड़ी जशे। बहु सरल छे, बराबर छे। आनी चर्चा पण आपणे आगळ करेली छे। अहींया हूँ आजे आ पहला वीडियो में भारतीय संस्कृति टॉपिक, भारतीय संस्कृति अने भारतीय संस्कृतिना लक्षणों आटलू हूँ अहींया पूरु करू छूं। हवे पछी हूँ बीजो टॉपिक्स लईश, समुदाय, बराबर छे। विद्यार्थी मित्रों ध्यान राखजो, काले हूँ बीजो वीडियो तमने बताईश, એમાં તમને સમુદાય વિશે સમજૂતી આપીશ। અસ્તુ।